दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી તરીકે દરેક વિડિયો જલ્દી મળી શકે। ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 12.6। એક સરખી ક્ષમતા ધરાવતા બે પાત્રો A અને B એકબીજા સાથે સ્ટોપ કોક બંધ કરી, મતલબ સ્ટોપ કોક હું હમણાં સમજાવું છું કઈ રીતે હોય છે, એ બંધ કરીને જોડેલા છે। એમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણ, ખાસ યાદ રાખજો પ્રમાણભૂત તાપમાન અને દબાણ એસટીપી, ખબર છે ને એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર। સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું? 273 કેલ્વિન, પ્રેશર 1 એટમોસ્ફિયર, ઓકે। દબાણે રહેલા છે, બી સંપૂર્ણ રીતે ખાલી છે, બે પાત્રોમાંથી એક ખાલી છે। આખું તંત્ર તાપીય રીતે અલગ કરેલ છે, મતલબ ઉષ્મા બહાર જતી નથી કે અંદર પણ આવતી નથી। તો સ્ટોપ કોક અચાનક ખોલવામાં આવે તો આ ચાર જવાબ આપો, એ અને બી માં અંતિમ દબાણ શું હશે, વાય ની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો હશે। આપણે વન બાય વન બધાના જવાબો શોધી લઈએ। પહેલો તો આપણે જે સિસ્ટમ કહી છે એ સિસ્ટમને થોડી એનાલાઇઝ કરી લઈએ। બે નળાકાર પાત્રો છે તો આ પ્રમાણે આપણે બે નળાકાર પાત્રો બનાવી દઈએ। આ એક પાત્ર અને એને બીજા પાત્ર સાથે જોડેલું છે, એના જેવું જ સમાન કદ, ઓકે, સમાન કદ વાળા બીજા પાત્ર સાથે આ નળાકાર પાત્રને જોડેલું છે અને બંનેને એકબીજા સાથે સ્ટોપ કોક નો અર્થ એવો થાય કે અહીંયા આગળ એક એવી રચના કરી દેવામાં આવે, વાલ્વ હોય અહીંયા આગળ, આમ ખોલો એટલે આ બંને વચ્ચે જોડાણ થઈ જાય, આમ બંધ કરો બંધ થઈ જાય, ધેટ ઇઝ સેડ ટુ બી સ્ટોપ કોક। લેબમાં હોય છે કે બે પાત્ર પાછા કેવું છે, વાયુ હવા પણ ન જઈ શકે એવા એકદમ પ્રેશર ફિટ વાલ્વ હોય છે। હવે આની અંદર એક વાયુ ભરેલો છે, આની અંદર એક વાયુ ભરેલો છે, આને નંબર એક કહીએ અને આને નંબર બે કહીએ। તો આમાં એસટીપી, એસટીપી એટલે ટેમ્પરેચર 273 કેલ્વિન, પ્રેશર 1 એટમોસ્ફિયર, ઓકે, ને આ શું છે, ખાલી છે, વેક્યુમ, બિલકુલ ખાલી છે। ખ્યાલ આવી ને પરિસ્થિતિ, બે નળાકાર એકબીજા સાથે જોડેલા છે, પાતળી નળી વડે ત્યાં સ્ટોપ કોક લગાવેલ છે, આ એસટીપી છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર। હવે આ કોક ને ખોલવામાં આવે ને તો ત્રણ પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન, એ અને બી માં અંતિમ દબાણ કેટલું હશે, કેટલું હશે? જો ઉષ્મીય રીતે અલગ કરેલ છે એટલે ઉષ્મા ગુમાવતા નથી, ઓકે, થર્મોડાયનેમિકલી ઉષ્મીય રીતે શું કરેલું છે અલગ, આના આજુબાજુ એક એવું લેયર છે કે જેથી ઉષ્મા વાતાવરણમાં જતી નથી કે વાતાવરણની ઉષ્મા અંદર આવતી નથી। તો અહીં ઉષ્મીય રીતે અલગ કરેલ હોવાથી P1V1 is equal to P2V2, યાદ છે ને કોનો નિયમ, બોઇલ નો નિયમ, P1V1 is equal to P2V2, ઓકે, P1 ની વેલ્યુ કેટલી છે 1 એટમોસ્ફિયર। બીજી વાત કે આ જે કદ છે એ કદ V છે, પણ જ્યારે તમે કોક ખોલશો તો V2 બરાબર શું થઈ જશે, 2V, કદ ડબલ થઈ જશે, કદ કેવું થઈ જશે, ડબલ। તો V1 બરાબર V છે અને V2 બરાબર કેટલા થશે, 2V, અને એમને એમ રાખીએ P1, V1 ની જગ્યાએ V ઇઝ ઇક્વલ્સ ટુ P2, V2 ની જગ્યાએ શું લઈએ, 2V, ઓકે। તો આ V કેન્સલ થઈ જાય, P2 ઇઝ ઇક્વલ્સ ટુ P1/2, P2 ઇઝ ઇક્વલ ટુ P1 ની કિંમત કેટલી છે 1 એટમોસ્ફિયર, તો 1/2 વિચ ઇઝ ઇક્વલ ટુ 0.5
એટમોસ્ફિયર અંતિમ દબાણ આપણને મળી. ઓકે, તો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન આપણને કહ્યું છે, ખાસ સમજજો બીજો પ્રશ્ન પણ, કે વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થશે. આંતરિક ઉર્જા એ તાપમાનના સમપ્રમાણમાં છે, T ઇઝ પ્રોપોર્શનલ ટુ U. તાપમાન ન બદલાય તો આંતરિક ઉર્જા બદલાશે. અહીંયા થર્મોડાયનેમિકલી શું કરેલું છે, ઉષ્મીય રીતે અલગ કરેલું છે, તો તાપમાનમાં ફેરફાર થશે નહીં. તંત્રનું તાપમાન અચલ રહેતું હોવાથી ડેલ્ટા યુ બરાબર શું થાય, જીરો. ઓકે, તો ઉષ્માનો ફેરફાર પણ કેટલો થશે, જીરો થશે. થર્ડ ક્વેશ્ચન, વાયુના તાપમાનમાં ફેરફાર થયો હશે. શું વાયુના તાપમાનમાં ફેરફાર થયો હશે? આગળના પ્રશ્નમાં એની ચર્ચા કરી દીધી છે. શું છે? તાપમાન અચળ. ઓકે, કારણ કે ઉષ્મીય રીતે અલગ કરેલું હોય તો તાપમાન નથી વધતું કે નથી ઘટતું, ક્યાંય આપતું નથી તાપમાન પોતાનું, તો શું થશે? અહીં તાપમાન અચળ હશે, therefore delta T also zero. Fourth and last question, શું તંત્ર વચ્ચેની અવસ્થાઓ તેના પીવીટી ની સપાટી પર હશે? પહેલી વાત, અહીંયા ઘટના જો, તમે કોક ને ખોલશો તો શું ધીરે ધીરે વાયુ આવશે કે એક સાથે આવી જશે? એક સાથે આવી જશે. પ્રસરણ કેવું થઈ જશે? એક સાથે આવી જશે. એક સાથે આવી જશે એટલે આ પ્રક્રિયા કેવી છે? ઝડપી પ્રક્રિયા. ને ઝડપી પ્રક્રિયા હોય, બહુ ઝડપી પ્રક્રિયા હોય તો વાયુની અવસ્થાઓ પીવીટી ની સપાટી પર હોતી નથી. અહીં પ્રક્રિયા ઝડપી હોવાથી થતી હોવાથી પીવીટી તેની સપાટી પર નથી. મતલબ પીવીટી સપાટી પર હશે કે નહીં હોય? નહીં હોય. પીવીટી સપાટી પર હશે, રહેશે નહીં. તો તમે કહો સપાટી પર રાખવું હોય તો શું કરવું પડે? તો સંતુલિત પ્રક્રિયામાં, નોંધ, સંતુલિત પ્રક્રિયામાં પીવીટી સપાટી પર હોય. આ સંતુલિત પ્રક્રિયા નથી, આ કેવી પ્રક્રિયા છે? અસંતુલિત. અસંતુલિત પ્રક્રિયામાં પીવીટી સપાટી પર હશે